Get Mitro, good morning. FY become semester one. Now we get Mate. We can call the commerce Mati, Professor Arvind Devani. Apre Nanaki, Sevipati, one, Elke, financial accountancy, one ma. Bija chapter ma. Bijo chapter, company. સ્થાપના પહેલા નફો એટલે કે નોંધણી પહેલા નફો કંપની સ્થાપના કે નોંધણી પહેલા નફો એમાં ત્રણ ચાર દાખલા મેં કરાવ્યા છે. ત્રણ ચાર દાખલા આપણે ગણી અને સમજાવ્યા હતા. આગળના ચાર પાંચ લેક્ચર મૂક્યા છે. આજે તમને આપણે સમજાવીએ છીએ એના એમસીક્યુ. પેજ નંબર 134 પર છે. જૂની બુક્સ છે તો પેપર છે. એમસીક્યુ આપણને આપ્યા છે અંદર, તમે જોઈ લો. એમાં એમસીક્યુના જવાબ મેં તમને મોકલી આપ્યા છે વોટ્સએપમાં બધાના. 21 એમસીક્યુના જવાબ જ્યાં ગણતરી છે ત્યાં ગણતરી સાથે મોકલ્યા છે, અને જ્યાં ગણતરી નથી ત્યાં જવાબ ટીક કરી છે, જવાબ લખ્યા છે. કે અબકડામાંથી લઈ આવશે, કારણ કે એમસીક્યુ મહત્વનું છે એક્ઝામ માટે, યુનિવર્સિટી માટે. યુનિવર્સિટી એક્ઝામમાં એમસીક્યુ 10 માર્કના આવશે અને 70 માર્ક્સનું પેપર હોય તો 14 માર્ક્સના આવે, એટલે યુનિવર્સિટીની પેપર સ્ટાઇલ ઉપરથી નક્કી થશે. યુનિવર્સિટી પેપર કઈ રીતે લેશે, 70 માર્ક્સનું કે 50 માર્ક્સનું. 50 માર્ક્સનું પેપર હોય તો 10 માર્ક્સનું એમસીક્યુ આવશે, અને 70 માર્ક્સનું પેપર હોય તો 14 માર્ક્સનું એમસીક્યુ. એમસીક્યુ એટલે બહુ વિકલ્પ પ્રશ્ન, એ બહુ કડો, જેમાં તમારે પસંદગી કરવાનું છે. એકાઉન્ટન્સીમાં એમસીક્યુ બહુ વિકલ્પ પ્રશ્ન ઘણીવાર 14 મૂકે, 10 મૂકે, એટલે મતલબ મારે 7 જવાબ આપવાનું હોય કે 14 જવાબ આપવાનું હોય, 10 માર્કના હોય તો 5 મૂકે, 5 જવાબ આપવાનું હોય, 10 મૂકે, 10 ના જવાબ આપવાનો હોય, જેમાંથી અમુક એમસીક્યુની ગણતરી કરી છે. અભકોડમાં જે જવાબ છે આપણે ટૂંકા દાખલા જેવું એમાંથી ગણતરી કરીને જવાબ શોધવાનો છે. ડાયરેક્ટ તમે લખી શકશો નહીં, એટલે આમાં અમુક ગણતરીના પણ હતા, અમુક ડાયરેક્ટ જવાબ ના હતા. તો પહેલું એમસીક્યુ છે પ્રાથમિક ખર્ચ નોંધાશે. જે તમને કહ્યું હતું જે 5-6 ખત મેં લખાવ્યા હતા, પ્રાથમિક ખત, સ્થાપના ખત, ડિબેન્ચર વિવાદ, ડિબેન્ચર વટાવ, ડિરેક્ટરની ફી, આ બધું ધંધાની સ્થાપના પહેલાંનું નફા નુકસાન અને પછીનું નફા નુકસાન પત્રક બનાવી ત્યારે કઈ જગ્યાએ નોંધાય, સ્થાપના પહેલાંના સમયમાં, સ્થાપના પછીના સમયમાં, એટલે કે નોંધણી પછીના સમયમાં, નોંધણી પહેલાંના સમયમાં, કે સમયના પ્રમાણમાં, કે વેચાણના પ્રમાણમાં. તો એ પ્રશ્ન મહત્વનો છે. પ્રાથમિક ખર્ચ કે ડિરેક્ટર ટિકિટ, શેર ડિબેન્ચર વટાવ, કે આ બધા ખર્ચ નોંધણી પછી નોંધાશે, એટલે યાદ રાખજો. એનો જવાબ છે નોંધણી પછી ડ, જે આપણે લખ્યું છે. પ્રશ્ન બીજો છે, અલિમિટેડની સ્થાપના 1/4/2010 જો થઈ તે વાંચજો, અંદર આપ્યું છે. અને એની ધંધો રોજ ખરીદ્યું હતું 1/1/2010. સ્થાપના તારીખ લખવાની છે, ધંધાની ખરીદ તારીખ લખવાની છે, વર્ષ પૂરું થઈ જાય બધાને. આપણે શોધવાનું છે વેચાણનું પ્રમાણ. તો આપણે સૌથી પહેલાં લખવાનું ખરીદ તારીખ 1/1/2010, સ્થાપના તારીખ 1/4/2010, અને વર્ષ પૂરું થાય 31/12/2010. 12 મહિના છે, ઘણીવાર 10 મહિના છે, ઘણીવાર 8 મહિના છે. તો અહીં 12 મહિના છે, તમારે 12 મહિના લખી દેવાના. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ડિસેમ્બર સુધી. 1/1 થી 1/4 કેટલા મહિના થાય, 4 મહિના નહીં, 3 મહિના. 1/1 થી 1/4, એક પહેલી એપ્રિલ છે એટલે 3 મહિના, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એમાં સ્થાપના પહેલાનો સમય 3 મહિના છે, બાકીના 9 માસ સ્થાપના પછી થશે, એટલે બે ભાગ પડે છે તમારે. મેં ત્રણ ગણતરી મૂકી છે, જોઈ લેજો. તો સ્થાપના પહેલા 3 માસ અને સ્થાપના પછી 9 માસ. હવે આપણે શું કીધું, જો નોંધણી પહેલાના સમયનું માસિક સરાસરી વેચાણ નોંધણી પછીના સરાસરી વેચાણ કરતાં બમણું છે. નોંધણી પહેલાં કેટલું છે, નોંધણી પછીના વેચાણ કરતાં બમણું છે. નોંધણી પહેલાં ઘણી વાર નોંધણી પછી બમણું કહે, પહેલાં નોંધણી પહેલાં અડધું કહે, ડબલ કહે, જે કહે. તો અહીંયા 3 મહિનાનું વેચાણ, દરેકે દરેકનું વેચાણ આપણે 1 ધારવાનું, 1. તો નોંધણી પહેલાં જાન્યુઆરીની 2 થાય, ફેબ્રુઆરીની 2 થાય, માર્ચનું 2, બાકીનું વેચાણ 1/1/1. નોંધણી પહેલાંનું વેચાણ નોંધણી પછીના વેચાણ કરતાં બમણું છે, અડધું છે, 3 ગણું છે, જે કહે. એટલે તમારે બે ભાગ પડી દેવાના, સ્થાપના પહેલાં કેટલા મહિના છે ક્યાં લીટો મારી દેવાનો, સ્થાપના પછી કેટલા મહિના છે ક્યાં લીટો મારી દેવાનો, એટલે બે ભાગ પડી જશે. કે 6 મહિના હોય, 3 મહિના હોય, 4 મહિના હોય, સ્થાપના પહેલાં ત્યાં 3 મહિના છે તો સ્થાપના પછી 9 મહિના, ટોટલ 12 મહિનાનો સમય છે.
બાર મહિનામાંથી 9 મહિના સ્થાપના પછીના છે, 3 મહિના સ્થાપના પહેલાના છે. સ્થાપના પહેલાનું વેચાણ સ્થાપના પછીના વેચાણ કરતાં બમણું છે. તો દરેકનું મહિનાનું વેચાણ એક હોય તો સ્થાપના પહેલાના દરેકના બબે બે બે, એટલે ટોટલ થાય 6. પહેલાનું થાય 1 1 1 1 9, 6 જેમ 9 એટલે 2 જેમ 3, એટલે આપણો જવાબ હશે 2 જેમ 3 અ. પ્રશ્ન 3, ધંધાની ખરીદ તારીખ એમાં વ્યાજની ફાળવણી કરવાનું છે કે વ્યાજ મિલકતની ખરીદ પર વ્યાજ ચૂક્યું છે ને, તેમાં તમારે 3 તારીખ લેવાની, ધંધાની ખરીદ તારીખ, ધંધાની સ્થાપના તારીખ અને વ્યાજ ચૂકવ્યા તારીખ. અહીંયા તમે 3 તારીખ કહેતા હોય, જ્યારે વ્યાજ વિગત આવે કે ખરીદ તારીખ છે 1/11/2009, સ્થાપના તારીખ છે 1/2/2010, એટલે 3 મહિના થાય 11/12/1, અને વર્ષ વ્યાજ ચૂકવ્યા તારીખ છે 1/5/2010. 2, 3, 4 એટલે એ પણ સ્થાપના પછી 3 વ્યાજ ચૂકવા તારીખ 3 3 મહિના બી વધુ છે, 1/11/2, 1/2/1, 1/2/5. વ્યાજ આપણે છે 2 લાખનું 6% લખીએ, 2 લાખના 6% 12,000 આખા વર્ષનું, આખા વર્ષનું 12,000 થાય તો દર મહિને 1,000 આવે. 3 મહિનાનું 1,000 લખીએ 3,000, બીજા 3 મહિનાનું 1,000 લખીએ 3,000, 3 3,000 એટલે આપણો જવાબ આવશે હો, વ્યાજ કેટલું થશે 1,000 1,000. ફરી વાર વેચાણ પ્રમાણે જો પ્રશ્ન નંબર 4માં, એમાં તમારે લખવાનું છે બેના બે વિભાગ કરવાનો છે, ખરીદ તારીખ 1/1/10, નોંધણી તારીખ 1/4/10, વર્ષ પૂર્યું થાય 1/30/9, એટલે અહીંયા 9 મહિના છે, 1/1 થી 30/9, એટલે 9 માસનું વેચાણ આપણને આપ્યું છે, 9 મહિનાનો સમય આપ્યો છે, 10 મહિનાનો આપે, 12 મહિનાનો આપે, જે આપે 6 મહિનાનો આપે, અહીં જોઈ લેવાનું આખા વર્ષનો સમય કેટલો આપ્યો છે, 12 મહિના એવું નથી, 9 મહિના છે. તો અહીંયા 1/1 થી 1/4 3 મહિના અને 6 મહિના, સ્થાપના પહેલાં 3 મહિના, સ્થાપના પછી 6 મહિના થશે. એમ આપણે એવું જ કીધું છે, સ્થાપના પહેલાંનું વેચાણ સ્થાપના પછી કરતાં બમણું છે. તો 2 2 2 બાકી વધી 1 1 1, આનું ટોટલ 6, આનું ટોટલ 6, 6 જેમ 6 એટલે 1 1 પ્રમાણ, એટલે સમયનું એટલે વેચાણ પ્રમાણ આવશે 1 જેમ 1 અ. નંબર 5, કંપનીએ ખરીદેલી મિલકત પર ઘસારો નોંધાશે. જો કંપનીએ ખરીદેલી મિલકત પર ઘસારો નોંધાશે, કંપની ક્યારે આવે અસ્તિત્વમાં, કંપની અસ્તિત્વમાં આવે ધંધાની નોંધણી થયા પછી, કંપનીનું અસ્તિત્વ નોંધણી પહેલાં ગણાય નહીં, એટલે યાદ રાખજો. કોઈ પણ મિલકતનો ઘસારો કંપનીએ ખરીદી હોય ત્યારે યાદ રાખજો, કંપની ખરીદેલી મિલકત પર ઘસારો નોંધણી પછીના સમયમાં નોંધાશે, નોંધણી પછી એટલે એ પણ ક. હવે નંબર 6, નોંધણી પહેલાંના ધંધામાં નુકસાન હોય તો ઉધારવામાં આવશે, નોંધણી પહેલાં નુકસાન હોય તો પાઘડી ખાતે ઉધારવામાં આવે, અહીંયા નોંધણી પહેલાં નુકસાન હોય તો પાઘડી ખાતે, નોંધણી પહેલાં નફો હોય તો મૂડી અનામત ખાતે. આ બે વસ્તુ દાખલું, નફો મૂડી અનામત ખાતે, નુકસાન પાઘડી ખાતે, એ પણ પ્રશ્ન વારંવાર આવે છે. નોંધણી પહેલાંના નફો કે નુકસાન સેલ્સમેનનું કમિશન વેચાય છે, જો સેલ્સમેનનું કમિશન કયો કરશે, સેલ્સમેનનું કમિશન વેચાણને લગતું કરશે, એટલે વેચાણના પ્રમાણમાં. નોંધણી પહેલાંના નફા નુકસાન શોધતી વખતે સેલ્સમેનનો પગાર કહે તો સમયના પ્રમાણમાં, સેલ્સમેનનું કમિશન કહે તો વેચાણના પ્રમાણ. હવે ફરી વળી આજે 9મા પ્રશ્નમાં, એક ધંધાની ખરીદ તારીખ 1/4/10, સ્થાપના તારીખ 1/8/10 અને વ્યાજ ચૂકવા તારીખ છે 31/12/10, 31/12/10 એટલે 1/4 થી 1/8, 4, 5, 6, 7, 4 મહિના થશે, 8 થી 12, 8, 9, 10, 11, 12, 5 મહિના થશે. કુલ વ્યાજ છે અહીંયા 9,000, તો 9,000 બે ભાગ કરો, 4 મહિના 5, 4 જેમ 5 એટલે 4,000 અને 5,000. જવાબ જવાબ છે ઓ. ઓડિટ ફી ક્યાંના તે નોંધો છે, ઓડિટ ફી સમયના પ્રમાણે, ઘણા વખતે નોંધણી પછી આવશે, એટલે યાદ રાખજો બે માંથી ગમે તે. ઘણી વાર યુનિવર્સિટીમાં આ પ્રશ્ન આવે છે, ઓડિટ ફી આમ તો નોંધણી પછી નોંધાય, પણ અહીંયા સમયના પ્રમાણમાં વેચ વહીવટી ખર્ચને ધ્યાનમાં રાખી, નોંધણી પહેલાં નફો શું ગણાય, નોંધણી પહેલાં નફો મૂડી નફો ગણાય, એક ક. 10મા પ્રશ્ન, 11મા પ્રશ્ન, કંપનીએ ખરીદેલી યંત્રનો ઘસારો ફરી વાર આવ્યો એ નોંધણી પછી, બરાબર, કંપનીએ ખરીદેલ મિલકતનો ઘસારો પછી બાદમાં ફરી વાર આવ્યો વ્યાજ, ધંધાની ખરીદ તારીખ છે 1/7, નોંધણી તારીખ 1/10, વ્યાજ ચૂકવણી તારીખ 30/11, 7, 8, 9,
ત્રણ મહિના નોંધણી પહેલા દસ અગિયાર બાર દસ ને અગિયાર બે મહિના નોંધણી એટલે કે વ્યાજ ચૂકવવા તારીખ સુધીનું ટોટલ વ્યાજ સાત લાખનું 9% લેખે 7 લાખનું 9% લેખે 5 માસનું વ્યાજ ટોટલ વ્યાજ માસિક આવશે ટોટલ વ્યાજ આવ્યો 2650 એના ભાગ્યા 5 2650 ને બે ભાગ કરો 3 મહિના 2 મહિના એટલે 5250 માસિક હોય 5250 × 3 5250 × 2 15750 10500 એટલે આપણો જવાબ આવશે ક 15750 14માં જો નોંધણી પહેલા નફો જો આવ્યો ને મૂડીના નોંધણી પહેલા નફો મૂડીના નોંધણી પહેલાનું નુકસાન બાબરી ખાતે માંડીવાળા શેર બહાર પાડવાનો ખર્ચા માંડીવાળા શેર બહાર પાડવાનો ખર્ચ કંપનીનું અસ્તિત્વ હોય ત્યારે થાય એટલે નોંધણી પછી ફરીવાર નંબર 16 એમાં આવ્યું વેચાણ ઉપર છો ખરીદ તારીખ 1/7/2010 નોંધણી તારીખ 1/10/2012 વર્ષ પૂરું થયેલી 31/3/7/8/9 નોંધણી પહેલાનો સમય 10/11/12/1/2/3 નોંધણી પછી એટલે ટોટલ 9 મહિના છે 3 મહિના નોંધણી પહેલા છે 6 મહિના નોંધણી પછી એટલે તમે બે ભાગ કરી દો જુલાઈ જૂનથી લખવાનું તો જુલાઈથી માર્ચ સુધી લખી દેવાનું જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર પછી લૂંટો મારવાનો ગણતરી મોકલી છે વોટ્સએપમાં જોઈ લેજો હવે શું કીધું છે આપણને પ્રથમ ત્રમાસનું સરાસરી વેચાણ બાકીના સરાસરી વેચાણ કરતાં અડધું છે જો અડધું એટલે આપણે વેચાણ યાદ રાખવાનું એક ધારવાનું અથવા બે ધારો એક ધારે કે બે ધારો એક ધારીએ તો 1/1/1/1 નોંધણી પછી 6 મહિનાનું 6 નોંધણી પહેલાં 1.5 અડધું એટલે 1.5/6 1/4 એટલે 1/4 આપણો જવાબ ડ 17માં જોવા 17મો પ્રશ્ન છે વેચાણ પ્રમાણ સમાન છે નોંધણી પછી સમયનું વેચાણ કેટલું છે ખરીદ તારીખ 1/3/2012 સ્થાપના તારીખ 1/7/2012 વર્ષ પૂરું થતા 31/12/2012 અને માર્ચથી જૂન 4 મહિના નોંધણી પહેલાં અને જુલાઈથી ડિસેમ્બર 6 મહિના નોંધણી પછી ટોટલ 10 મહિના થાય છે કુલ 10 મહિનાનું વેચાણ 1,40,000 ટોટલ હોય તો 1 મહિનાનું વેચાણ 14,000 આવે તો નોંધણી પછીના 6 મહિના 14,000 × 6 84,000 આપણો જવાબ છે બ કંપનીની સ્થાપનાનો ખર્ચ નોંધણી પછી જે આપણે જોઈ ગયા આપણે નોંધણી પહેલાં નુકસાન હોય તો 19મો દોષ પાકડી ખાતે ડિરેક્ટર ફી જો આવ્યું ને સંચાલક ફી કે ડિરેક્ટર ફી નોંધણી પછી અને છેલ્લો પ્રશ્ન છે ફરીવાર વ્યાજ ધંધાની ખરીદ તારીખ લખવાની છે નોંધણી તારીખ લખવાની વ્યાજ ચૂકવા તારીખ લખવાની ખરીદ તારીખ છે 1/1/2013 નોંધણી તારીખ 1/5/2013 અને વ્યાજ ચૂકવણી તારીખ છે 1/7/2013 એટલે 4 મહિના અને 2 મહિના એટલે પ્રમાણ આપણે શોધવાનું છે કયા પ્રમાણે શું થાય છે 4/2 4 મહિના નોંધણી પહેલાં અને વ્યાજ ચૂકવા તારીખની તારીખ છે નોંધણી પછી 2 માસ નોંધણી પછીમાં એટલે 4/2 એટલે 2/1 એટલે આપ જવાબ છે ડ ભારતી એમસીક્યુ તમને પૂરેપૂરા 21 બનાવી નાખ્યા છે અંદર જવાબ સાથે મૂક્યા છે ગણતરી સાથે મૂક્યા છે એટલે મહેરબાની કરીને તમે ફરીવાર જોઈ લેજો વોટ્સએપમાં મેં દાખલો આ બધા ગણીને મૂક્યા છે તો વોટ્સએપમાં ગણતા જજો જોતા જજો અને ફરીવાર આખું ચેપ્ટરના એમસીક્યુ જોઈ લેજો નોંધણી પહેલાં નફાના નુકસાનમાં તો આ રીતે આ ચેપ્ટરમાં એટલું એનફ છે કે એમાં દાખલો જોજો અને નોંધણી પહેલાં નફાનો ઉપયોગ શું થાય છે નોંધણી પહેલાં નફાનો ઉપયોગ શું થાય એનો જવાબ લખવાનો છે નોંધણી પહેલાં નફાનો ઉપયોગ મૂડી નફો કહેવાય એમાંથી કંપની ડિવિડન્ડ ચૂકવી શકે નહીં એમાંથી કંપની પોતે અમુક પ્રકારના મૂડી ટકાના ખર્ચ માંડી વળી શકે લે જવાબ પણ તમે બરાબર જોઈ લેજો અંદર છે બીજું દાખલા મેં ગણિત મૂક્યા છે આગળ છતાં પણ જરૂર પડશે તો નેક્સ્ટ બીજું ચેપ્ટર આપણે ચાલુ કરવાનું છે એ ચેપ્ટર પૂરું થાય છે ફરીવાર દાખલા હું તમને રિપીટ કરીશ રિવિઝન કરીશું તો અત્યારે એટલું આ ચેપ્ટરમાં એમસીક્યુ એટલા કરવાના છે અને તમારે પ્રશ્ન કરવાના છે નોંધણી પહેલાં આપણો ઉપયોગ ખાસ યાદ આવજો એ મહત્વનું છે બાકી કોઈ બીજો પ્રશ્ન મહત્વનો છે નહીં કંપની નોંધણી પહેલાં આપણો ઉપયોગ કેવી રીતે કરી શકે એ પ્રશ્નનો જવાબ તમારે મહત્વનો છે એક જ પ્રશ્ન આ ચેપ્ટરમાંથી કરવાનો છે બાકીનું તમને ખબર હોય છે કે 2-3 પ્રકારના ખર્ચા નોંધણી પહેલાં સમયના પ્રમાણમાં વેચાણ પ્રમાણ નોંધણી પછી એટલે કયા ખર્ચ કોના તરફ પડવા છે
અમુક ખર્ચ નોંધણી પહેલાં ચૂકવે છે, અમુક ખર્ચ નોંધણી પછીના છે, અમુક ખર્ચ સમયના પ્રમાણમાં, અમુક ખર્ચ વેચાણ પ્રમાણે. એટલે સમયનું પ્રમાણ શોધવાનું છે, વેચાણનું પ્રમાણ શોધવાનું છે, અને આ રીતે દાખલા નથી કરે નફાનું પત્રક બનાવું છે. એટલે દાખલા મેં ગણાવી દીધા છે. આગળ જરૂર પછી તો નેક્સ્ટ હવે બીજું એક ચેપ્ટર મારે પૂરું કરવું છે, એ છે કંપનીના વાર્ષિક હિસાબો, છેલ્લું ચેપ્ટર પ્રકરણ 7 મહત્વનું ચેપ્ટર છે. એટલે એ ચેપ્ટર પૂરું થશે પછી ફરી વાર થોડુંક રિવિઝન કરીશું. એ પહેલાં આપણે નવું ચેપ્ટર ચાલુ કરીશું, કંપનીના વાર્ષિક હિસાબો. કંપનીના વાર્ષિક હિસાબોમાં તમારે ભણવાના છે, મહત્વનું ચેપ્ટર છે, થોડું ધ્યાન રાખજો. કારણ કે 25% આ ચેપ્ટરમાંથી આવશે, આખો પ્રશ્ન 14 માર્કનો યુનિવર્સિટીમાં. એટલે આ ચેપ્ટર મહત્વનું છે, આમાંથી એમસીક્યુ કરવાનું છે અને એક્ઝામ્પલ ગણ. એટલે એક્ઝામ્પલ ગણતી વખતે તમારે યાદ રાખવું છે, એક્ઝામ્પલમાં તમને હું ફોર્મેટ મેં મોકલી આપ્યું છે વોટ્સએપમાં, એ ફોર્મેટ મુજબ દાખલો ગણવાનો છે, તમારી રીતે ગણવાનું નથી. અત્યાર સુધી તમે ધોરણ 11-12માં વાર્ષિક હિસાબો ભીણા એ આડા ભીણા છો, અને ઊભું સ્વરૂપનું બનાવજો, ઊભા પ્રકારનું નફાનું ખાતું, ઊભા પ્રકારનું પાકો સીવ્યું, આડું બનાવશો નહીં. વેપાર ખાતું, નફાનુકસાન ખાતું, નફાનું ફાવણી ખાતું અને પાકો સીવી આપણે બનાવતા ઉધાર જમા મૂડી દેવા મિલકત દેણા પાકો સર્વેમાં એ રીતે બનાવ નથી. એ રીતે જો બનાવશો માર્ક 0 મળશે, તમારી મહેનત ખોટી પડશે. એટલે મહેનત કરવી હોય તો તમારે ઊભા વાર્ષિક હિસાબો ભણવા છે. કંપનીના વાર્ષિક કંપનીએ કંપની દ્વારા જોગવાઈ પ્રમાણે વાર્ષિક હિસાબો ઊભા બનાવવાના હોય છે, આડા નહીં. એટલે ઊભો પાકસન નમૂનો ઊભા નફાનો ઉત્પાદનો મેં મોકલી દીધો છે, તમે જોઈ લેજો બરાબર. એટલે તો સમજાવું છું, પણ એ વિના તમે આડું બનાવશો તો માર્ક્સ 0 મળશે. એટલે આડું પાકું બનાવવું નથી. એટલે મહેરબાની કરીને આ ફોર્મેટમાં જ જવાનું છે. મેં તમને ફોર્મેટ મોકલ્યું છે, તેમાં ફોર્મેટમાં તમારે 4 ખાના પાડવા છે, વિગત, નોંધ, રૂપિયા. નફાનું શકાતું અને પાકું છે આ રીતે જ બનાવવું છે. મૂડી દેવા મિલકત લેણા રૂપિયા એવું નહીં, વિગત રકમ એવું નહીં. એટલે મહેરબાની કરીને વાર્ષિક હિસાબો ગણતી વખતે બનાવતી વખતે મારે દાખલો ગણતી વખતે ઊભા પ્રકાર મળે છે. વિગતમાં કંપની લોકોના ઉપર લખવાનું, એ કંપનીનું પાક સહિત તારીખ 31/3/2020 રોજનું બરાબર વિગત નોંધ રૂપિયા અંદર આપ્યું છે ચોપડીમાં. જો તમે એમથી થોડોક ફેરફાર કરીને થોડુંક સહેલાઈ રીતે સરળ રીતે નમૂનો બનાવ્યો છે, એ નમૂના મુજબ મેં તમને મોકલી આપ્યું છે, એ નમૂના મુજબ તમારે ભણવાનું છે. એમાં સૌથી પહેલાં વિગતમાં લખો ઇક્વિટી અને દેવા. ઇક્વિટી દેવામાં લખવાનું, ઇક્વિટી શેર મૂડીમાં સૌથી લખવાનું નંબર 1 શેર હોલ્ડરના ભંડોળ. શેર હોલ્ડરના ભંડોળમાં શું થાય, શેર મૂડી, બાકીનો અનામત વધારો. અનામત વધારામાં સામાન્ય અનામત હોય, મૂડી અનામત હોય, ચાલુ વર્ષે વધતું હોય ઉમેરી દેવાનું છે, નફાની છેલ્લી બાકી પણ અહીં લખવાનું છે. અનામત વધારામાં બધું આવે, શેર મૂડીમાં ઇક્વિટી શેર જ લખવાનું, ખાલી બાકી હપ્તા બાદ કરવાના, શેર જપ્તી પ્લસ કરવાનું છે. અંદર દાખલામાં શેર જપ્તી હોય તો શેર મૂડી પ્લસ કરી દેવાનું, બાકી હપ્તાની વિગત આપીએ તો ઇક્વિટી શેર મૂડીમાં બાદ બાકી કરીને રકમના ખાનામાં લખવાનું છે. ધારો કે ઇક્વિટી શેર મૂડી 10 લાખ હોય, 10,000 રૂપિયા બાકી હપ્તા હોય તો 10 લાખમાંથી 10,000 બાદ કરી 9,90,000 તમારે રકમના ખાનામાં લખવાનું છે. અને શેર જપ્તી આપ્યું હોય કે 10 લાખ શેર મળી હોય અને 10,000 રૂપિયા શેર જપ્તીનું હોય વિગત રકમ, તો તમારે 10 લાખ + 10,000 એટલે 10,10,000 લખવાના છે. એટલે યાદ રાખજો, જપ્તી આપી હોય કે બાકી હપ્તા હોય તો માઇનસ પ્લસ કરી અને શેર મળીની રકમ લખવાની છે. બીજું લખવાનું છે અનામત વધારો. અનામત વધારામાં ઘણી બધી વિગત આવશે, સામાન્ય અનામત હોય, મૂડી અનામત હોય, નફાનુકસાન ખાતાની જે બાકી વધે, નફો જે બાકી હોય છે એ અહીં લખવાનું છે. બીજા કોઈ અનામત ભંડોળ આપ્યા હોય એ બધું અનામત વધારામાં આવશે બરાબર. ત્યાર પછી શેર વોરંટની સામે મળે રકમ એ લગભગ આપતા નથી, પણ યાદ હોય તો લખવાનું. પછી નંબર 2 શેર વેચણીની બાકી છે તેવા શેરની અરજી નાણા. બીજું લખવાનું બિન ચાલુ દેવાને જે ચાલુ દેવા નથી, લાંબા ગાળા દેવા. દેવા 2 પ્રકાર છે, લાંબા ગાળા દેવા અને ચાલુ દેવા. લાંબા ગાળા દેવામાં લખવાય ડિવેન્ચર, જે આપ દાખલામાં બેંકની લોન, એ બધું લાંબા ગાળા દેવાય બરાબર. પછી ડિપોઝિટ, જાહેર થાપણો કંપની સ્વીકારી હોય જાહેર જનતા પાસે, તે બધું લાંબા ગાળા દેવાય, એ બધું આમાં લખવાનું છે. ચાલુ દેવા નંબર 4, ચાલુ દેવા લેણદારો છે, દેવી હુંડી, બેંક ઓવરડ્રાફ્ટ, ચૂકવવાના બાકી ખર્ચ, અગાઉથી મળેલા આવક, અન્ય કોઈ ચાલુ દેવા હોય, એ બધું પ્રોવિડન્ટ ફંડ, આ બધું લખવાનું છે આ ટાઇટલમાં, ટાઇટલ નંબર 4માં.
ચાલુ દેવા. ટાઇટલ નંબર ત્રણ બિન ચાલુ દેવા. બિન ચાલુ દેવા એટલે લાંબા ગાળાને દેવા. લાંબા ગાળાને દેવા એટલે ડિબેન્ચર, બેંક લોન, જાહેર થાપણો, ડિપોઝિટ, આ બધા લખવાનું છે. એટલે આ રીતે તમારું અહીંયા કુલ મૂડી દેવા જોડે વિગત પૂરી થાય એટલે ટોટલ કરી દેવાનું છે. અને એ ટોટલ તમારે અહીંયા પૂરું કરી અને ફરી વાર વિગત નંબર બે લખવાનું છે મિલકતો. મિલકતમાં સૌથી લખવાનું બિનચાલુ મિલકત. બિનચાલુ મિલકત કાયમી મિલકત. સૌથી પહેલાં લખવાનું કાયમી મિલકત. એમાં જો હવાલો હોય ઘસારાનો તો ઘસારો બાદ કરવાનો. જેમ કે જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, વાહનો, બાગડી, પેટન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, એટલે કે દ્રશ્ય અને અદ્રશ્ય એ બધી મિલકત બિનચાલુ મિલકતના ટાઇટલ નીચે લખવાનું છે વિગત નંબર એકમાં. અમાં લખવાનું છે બિનચાલુ મિલકત. અમાં લખવાનું કાયમી મિલકતો, સ્થિર મિલકત. સ્થિર મિલકત જે મિલકત ખસેડી ન શકાય એવી જમીન, મકાન, યંત્રો, અને એને કહેવાય સ્થિર અને દ્રશ્ય મિલકત કહેવાય. જ્યારે અદ્રશ્ય મિલકત પાકડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ એ પણ આમાં દર રાખવાનું છે જો દાખલામાં આપ્યું હોય તો. એટલે સ્થિર મિલકત બધી લખવાની છે અને ઘસારો જો હોય હવાલામાં તો ઘસારો બાદ બાકી કરી અને ઘસારો જવા દેવાનો છે નફા નુકસાન ખાતામાં. વિગત નંબર બમાં છે રોકાણો. રોકાણો કોને કહેવાય? કંપની પોતાની પાસે રહેલી વધારે રકમ અન્ય કોઈ જગ્યાએ રોકે તો રોકાણો. શેરમૂડીમાં રહી ગયા હોય, કોઈ બીજા કંપનીને બોન્ડ કરી ગયા હોય, બી સરકારી કોઈ સરકારના જામીનગીરી ખરીદી હોય, એ બધાએ લખવાનું છે રોકાણનો ટાઇટલ. આ ત્યારબાદ લખવાનું ચાલુ મિલકત. ચાલુ મિલકતમાં ચાલુ રોકાણો, કાયમી મિલ રોકાણો ઉપર લખવાનું છે. ચાલુ રોકાણ આપ્યું હોય તો આ લખવાનું ચાલુ મિલકતમાં. આખો સ્ટોક, દેવાદર, દેવાદરમાંથી ગાલખાત કે કારખાનામાં તો બાદ કરેલ લખવું છે. લેણી હુંડી, અગાઉથી ચૂકેલ ખર્ચ, રોકડ બેંક છે લખ, અને અહીંયા ચાલુ મિલકત. એ જે ટોટલ થાય એ આગળ એક નંબરમાં જે ટોટલ આવ્યું, એક નંબરનો ટોટલ અને અહીંયા જે ટોટલ મેં જે કુલ લખ્યું છે એ કુલ બંને સરળ સરખો થયું છે. ઇક્વિટી શેર અને દેવા એનો ટોટલ અને મિલકત એનો ટોટલ બંને સરખો થાય. ઊભા બનાવવા છે તમારે સળંગે સળંગ ચાલવા માટે બે ભાગ કરવા નથી. આને કહેવાય ઊભું પાકું સરવ્યું. કંપનીએ કંપની ધારાની જોગવાઈ પ્રમાણે ઊભું પાકુશ્રી બનાવવું કમ્પલસરી છે. આડું પાકુશ્રી બનાવવાનું નથી. એટલે તમારે પણ ઊભું પાકુશ્રી બનવું છે. ઊભો પાકુશ્રી મને તમને મોકલો છે એટલે એ રીતે તમે ઊભું પાકુશ્રી બનાવજો. આડું બનાવશો તો માર્ક્સ ઝીરો મળશે. એટલે મહેરબાની કરીને તમારે આડું પાકુશ્રી બનાવવાનું નથી. એટલે આ રીતે પાકુશ્રી બનાવજે. ત્યાર પછી નફાનું ખાતું. એ કંપનીના રોજનું પૂરા થતા વર્ષનું નફાનું ખાતું. એમાં પણ ચાર ખાના વિગત, નોન, રૂપિયા, રૂપિયા. વિગતમૂલક ધંધાની પ્રવૃત્તિમાંથી આવે. ધંધા પ્રવૃત્તિ આવે કઈ? વેચાણ. વેચાણમાંથી વેચાણ પરત હોય તો બાદ કરવાનું. અને અહીંયા આવક જે આપણે નફાનું કરીને જમા બધ લખતા એ લખવાનું છે અહીંયા. ધંધાકી આવક, વેચાણ માઇનસ વેચાણ પરત, અને અહીંયા પરચણ કોઈ આવક થઈ હોય એનું બેનો ટોટલ. એ કુલ આવક, એ કુલ આવકમાંથી કુલ ખર્ચ બાદ કરીએ એટલે નફો આવે. એટલે કુલ ખર્ચમાં પછી ખર્ચમાં ખરીદી માઇનસ ખરીદ પરત, સ્ટોકમાં ફેરફાર એટલે શરૂઆતના સ્ટોક માઇનસ આખા સ્ટોકના હોય છે. સ્ટોક અહીં લખવાનું તમારે ખર્ચમાં. નાણાકીય ખર્ચ, નાણાકીય ખર્ચ એટલે મૂડીનું વ્યાજ, બેંકનું લોનનું વ્યાજ, એ બધું અહીં લખવાનું છે. વહીવટી ખર્ચમાં પગાર, સ્ટેશનરી, ઓડિટ ફી, કર્મચારીના વહીવટી ખર્ચા, આ બધું લખવાનું છે. કર્મચારી પગાર બધું અહીં લખવાનું છે. ઘસારાનો જો હવાલો હોય તો અહીં લખવાનું છે. ઘસારો મિલકતમાંથી બાદ પાકસેમાંથી અહીંયા બીજી અસર. અહીંયા ઘાલખાતું હોય તો દેવાદારમાં બાદ બીજી અસર. અહીંયા અહીંયા કોઈ ખર્ચ, ટૂંકમાં જે કંઈ ખર્ચ હોય એ આ ખર્ચને ખાનામાં લખવાનું છે. એટલે ટોટલ આવક માઇનસ ટોટલ ખર્ચ, ટોટલ આવકમાંથી ટોટલ ખર્ચ બાદ કરો એટલે કરવેરા પહેલા નફો આવે. કરવેરા પહેલા નફો આવે અને કરવેરા જો દાખલામાં હવાલો હોય કે 50% કરવેરા બાદ કરો તો એમાંથી જે નફો આવે એમાંથી કરવેરા બાદ કરા. કરવેરા બીજા લખવાનું છે ચાલુ દેવામાં ચૂકવવા બાકી. એટલે લખવાનું છે ચાલુ દેવા. ઇક્વિટી છે નંબર ચાર પહેલા ખાનામાં ચાલુ દેવામાં લખવાનું છે કરવેરાની જોગવાઈ. કરવેરાના નફામાંથી આપણે હવાલો આપશે કે સામાન્ય અનામત ખાતે એટલી રકમ લઈ જાઓ, ઇક્વિટી શેર પહેલાં ડિવિડન્ડ ચૂકવો, પ્રેફરન્સ શેર પહેલું ડિવિડન્ડ ચૂકવો. તો એ હવાલો છે. તો ધારો કે એમ કે 25,000 રૂપિયા સામાન્ય અનામત ખાતે લઈ જાઓ, ઇક્વિટી શેર પર 10% ડિવિડન્ડ આપવાનું છે, પ્રેફરન્સ શેર પર ડિવિડન્ડ આપવાનું છે, એ બધું બાદ બાકી કરી એની અસર સામે લખવાનું છે પાકા સર્વેમાં. અને અસર બાદ બાકી કરી તમારે ટોટલ લખવાનું ચોખ્ખો નફો પાકા સિમ લઈ ગયા. એટલે આ રીતે તમારે વાર્ષિક હિસાબો ઊભા બનાવવાના છે, આડા બનાવવાના નથી. અહીંયા તમારે સામાન્ય નામ બાદ કર્યું હોય એ સામાન્ય નામ ત્યાં સામાન્ય નામ પ્લસ કરવાનું છે. શેર ડિવિડન્ડ અને પ્રેફરન્સ ડિવિડન્ડ એ પણ ત્યાં ચૂકવવાનું બાકીમાં લખવાનું છે ચાલુ દેવામાં. અને આ રીતે ચોખ્ખો નફો જે આવે એ પણ
ક્યાં પાકાશમાં લીધા છે અનામતના વધારાના શીર્ષકમાં મેં તમને આગળ કહ્યું એમ અહીંયા મેં તમને નફાનું સાતું અને પાકાશન નમૂનો મોકલી આપ્યો છે ફરીવાર સમજી લેજો હવે નેક્સ્ટ ટાઈમ નફા નુકસાન ખાતું પાકાશ્યું જે દાખલો ગણવાનો છે એ દાખલો નમૂનો એટલે દાખલો ગણીને તમને મૂકીશ અને પછી એ દાખલાની સમજૂતી આપણે જોઈશું તો આ રીતે નોંધણી પહેલાં નફાનો એમસીક્યુ આજે કરાવ્યા એમસીક્યુ 21-21 કરાવ્યો છે ગણતરીવાળા ગણતરી વગરના ગણતરીવાળા પણ આવે ગણતરી વગરના પણ આવે આપણે ગમે તે રીતે પ્રશ્ન મૂકીએ એમસીક્યુને આપણને આવડવું જોઈએ કારણ કે એમસીક્યુ મહત્વનું છે પરીક્ષામાં પાસ થવા માટે 14 માર્ક તો 14 માંથી 14 મળે 10 માંથી 10 મળે એટલે મહેરબાન કરીને એમસીક્યુ બરાબર ધ્યાનથી ભણજો મેં આખે પૂરેપૂરા એમસીક્યુ ગણીને મૂક્યા છે વોટ્સએપમાં ગ્રુપમાં એ રીતે નફાનું ખાતું પ્રકાશનો વાર્ષિક હિસાબો છેલ્લું ચેપ્ટર કંપનીના કંપની લક્ષી હિસાબી પદ્ધતિમાં છેલ્લું ચેપ્ટર છે કંપનીના વાર્ષિક હિસાબો તો કંપનીના વાર્ષિક હિસાબો બનાવતી વખતે તમારે યાદ રાખવું છે આડા બનાવવા નથી વેપાર કરતું નફાનું ખાતું પાકું એ રીતે બનાવવું નથી પણ ફક્ત બે જ બનવું છે પાકુશ્યુ નફાનો થતો ઉભા સ્વરૂપે મેં જે તમને મોકલી પછી એ ઉભા સ્વરૂપનું પાકુશ્યુ મહેરબાન કરીને આડું બનાવશો નહીં તો આ રીતે આગળનો બે ચેપ્ટર આપણે માહિતી લીધી છે આવતી વખતે તમને પાકા સર્વેનો કંપનીના વાર્ષિક હિસાબ દાખલો ગણી મૂકીશ વોટ્સએપમાં પહેલાં જોઈ લેજો દાખલા નંબર આપીશ દાખલા ડોક્યુમેન્ટ પર મોકલીશ દાખલો ગણેલો પર મોકલીશ અને પછી આપણે હું તમને યુટ્યુબમાં ઓડિયો પર મોકલી આપીશ સમજૂતી સાથે તો આ રીતે કરજો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ